નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે મારમારી બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી જે બાદ આદિવાસી સમાજ દ્વારા આજરોજ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગુજરાતભરના આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો કેવડિયા ખાતે ભેગા થવાના હતા પરંતુ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મંજૂરી આપી ન હતી જેથી પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં ભેગા થવાના આદિવાસી આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે એ જ રીતે ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના કાર્યકરોને નજર કેદ કરવામાં આવ્યા છે જ્યારે ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ છોટુભાઈ વસાવાને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસ પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે આ રીતના જે દબાવવાનું કાર્ય કરે છે તો આને અમે આવનારા સમયમાં સાખી નહીં લઈએ અને આ યુવાનોને શ્રદ્ધાંજલિ મળે એ રીતનું અમે આખું ગામ ભેગું થઈને એને શ્રદ્ધાંજલિ આપીશું આજના દિવસે બી અમે સર્વ અહીંયા ભેગા થયા છે તો આજના દિવસે બી યુવાનોને આત્માને શાંતિ મળે એ આજની શ્રદ્ધાંજલિ અમે ગામ હતી અને મારી સાથી મિત્રો છે અને પોલીસ મિત્રો છે એ પણ આદિવાસી છે તો બધા સાથે મળીને એમને અમે શ્રદ્ધાંજલિ આપીશું અહીંથી આપીશું એવું સમગ્ર આદિવાસી લોકોને જણાવવાનું